જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ પહેલું તેમાં વિષય હિન્દી, તેમાં પુનરાવર્તન લક્ષી એકમ કસોટી બે. તો અત્યાર સુધી આપણે જે સ્વાધ્યાય પોથીમાં ભણ્યા તે આપણે તેનું રિવિઝન પુનરાવર્તન આપણે એકમ કસોટીમાં કરવાનું છે. તો તમારે પણ તમારી હિન્દીની સ્વાધ્યાય પોથી ખોલી રાખી અને મારી સાથે સમજી અને પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો તેમાં પ્રશ્ન નંબર એક અ, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો. તો અહીં આપણને હિન્દી મૂળાક્ષર અને ગુજરાતી મૂળાક્ષર આપેલા છે, તો આપણે હિન્દી મૂળાક્ષરને ગુજરાતી મૂળાક્ષર સાથે જોડવાના છે. તો ચાલો જોઈએ. પહેલું આપેલું છે ફ, તો આપણે ફને હિન્દીના ફને ગુજરાતી ફ સાથે જોડીશું. ત્યાર પછી આપેલું છે ક્ષ, તો હિન્દીના ક્ષને આપણે ગુજરાતી ક્ષ સાથે જોડીશું. ત્યાર પછી છે ય, તો હિન્દીના યને ગુજરાતીના ય સાથે જોડીશું. ત્યાર પછી છે ક, તો આપણે હિન્દીના કને ગુજરાતીના ક સાથે જોડીશું. ત્યાર પછી છે ચ, તો આપણે હિન્દીના ચને ગુજરાતી ચ સાથે જોડીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ, ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો. તો અહીં આપણને ગુજરાતીના મૂળાક્ષર આપેલા છે, તો તેની બાજુની જગ્યામાં આપણે હિન્દી મૂળાક્ષર લખવાના છે. તો અહીં આપણને આપેલો છે ભ, ભમરડો. તો અહીં આપણે લખીશું ભ સે ભગત. ત્યાર પછી છે જ્ઞ, જ્ઞ સે જ્ઞાની. તો અહીં આપણે યજ્ઞનો જ્ઞ આપેલો છે, હિન્દીમાં જ્ઞ સે જ્ઞાની, તો અહીં આપણે જ્ઞ સે જ્ઞાની કરીશું. ત્યાર પછી આપેલું છે આપણને બ, બકરીનો બ આપેલો છે, આપણે હિન્દીનો બ, બ સે બતક, તો અહીં આપણે બ સે બતક. ત્યાર પછી છે જ, જમરૂખનો જ, તેની સામે લખશું જ સે જગ. ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ, આપેલા મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે રાઉન્ડ કરો. અહીં આપણને રાઉન્ડમાં અલગ અલગ ત્રણ મૂળાક્ષર આપેલા છે, તો આપણે તે મૂળાક્ષર ગોતી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું રહેશે. તો અહીં આપેલો છે પ, પ ગ, તો અહીં આપણે પ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી પ થ, તો અહીં પણ આપણે પ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી પન ઘ ટ, તો અહીં પણ આપણે પ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે શ, ધનું શ, તો અહીં આપણે સ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી ઋષભ, તો અહીં પણ આપણે શ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી ષટ્પદ, તો અહીં પણ આપણે શ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે હ, હ દ, તો અહીં આપણે હ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે હ વ ન, તો અહીં પણ આપણે હ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે બ હ ન, તો અહીં પણ આપણે હ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી પ્રશ્ન બે બ, ચોરસમાં દર્શાવેલો મૂળાક્ષર શોધી તેની ફરતે રાઉન્ડ કરો. તો અહીં આપણને ચોરસમાં અલગ અલગ ત્રણ મૂળાક્ષર આપેલા છે, તો જે મૂળાક્ષર આપેલો છે તે ચોરસમાં આપણે તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો અહીં આપેલો છે ક્ષ, તો અહીં આપણે ક્ષ ગોતી અને તેમાં રાઉન્ડ કરીશું. ત્યાર પછી ર, તો અહીં પણ આપણે ર ગોતી અને તેની ફરતે રાઉન્ડ કરીશું. ત્યાર પછી છ, તો અહીં આપણે છ
ગોતી અને તેની ફરતે રાઉન્ડ કરીશું. ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન બે ક. ચિત્ર જોઈ તેના નામના પહેલા મૂળાક્ષર ફરતે રાઉન્ડ કરો. અહીં આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે, તો એ ચિત્ર જોઈ અને તેનો પહેલો અક્ષર જે હોય છે નામનો, તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. તો આ છે લ સે લટ્ટુ. તો આપણે લ ઉપર રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે યજ્ઞ, ય સે યજ્ઞ. ત્યાર પછી છે જ્ઞાની, જ્ઞ સે જ્ઞાની. ત્યાર પછી છે તરબૂચ, ત સે તરબૂચ. ત્યાર પછી પ્રશ્ન બે ડ. ચિત્ર ગણો અને હિન્દી અંક લખો. તો અહીં આપણે ચિત્ર ગણવાના છે અને હિન્દી અંક લખવાના છે. તો ચાલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીં આપણે નવ લખીશું. ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ, તો અહીં આપણે લખીશું છ. ત્યાર પછી હવે આપણે બાજુના પેજ ઉપર જઈશું. બાજુના પેજ ઉપર પ્રશ્ન નંબર ત્રણ અ. ચિત્ર ઓળખી તેનો શબ્દ એટલે કે નામ હિન્દીમાં લખો. અહીં આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે, તો તેના નામ આપણે નીચે એમાં હિન્દીમાં લખવાના છે. તો ચાલો, પહેલું ચિત્ર શેનું છે? તો કે બટન. તો અહીં આપણે લખીશું બ ટ ન. ત્યાર પછીનું ચિત્ર તો કે દસ આપેલા છે, તો અહીં આપણે લખીશું દ સ. ત્યાર પછીનું ચિત્ર છે બે કિલોનું વજનનું, તો અહીં આપણે લખીશું વ જ ન. ત્યાર પછીનું ટબ, તો અહીં આપણે લખીશું ટ બ. ત્યાર પછી પ્રશ્ન ત્રણ બ. હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો. તો અહીં આપણને હિન્દી શબ્દ આપેલા છે, તેનું આપણે ગુજરાતી અર્થ લખવાનો છે. તો પહેલું છે કલમ, કલમ મીન્સ પેન. તો અહીં આપણે લખીશું પે ન. ત્યાર પછી છે બરગદ, બરગદ મીન્સ વડ, વડનું ઝાડ, એટલે અહીં આપણે લખીશું વ ડ. ત્યાર પછીનું ચિત્ર નભ. ત્યાર પછીનો શબ્દ નભ, નભ મીન્સ આકાશ, તો અહીં આપણે લખીશું આ કા શ. ત્યાર પછી પ્રશ્ન ત્રણ ક. ગુજરાતી શબ્દોના હિન્દી અર્થ લખો. અહીં આપણને ગુજરાતી શબ્દ આપેલા છે, તો તેના આપણે હિન્દી અર્થ લખવાના છે. તો તેમાં છે મીઠું, મીઠુંને હિન્દીમાં શું કહેવાય? તો કે નમક. તો અહીં આપણે લખીશું ન મ ક. ત્યાર પછીનું છે જંગલ, જંગલ મીન્સ વન, તો અહીં આપણે લખીશું વ ન. તો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ. હિન્દી વર્ણમાલામાં ખોટા મૂળાક્ષરો લખો. અહીં આપણને કકો આપેલો છે, તેમાં આપણે ખોટો કકો લખવાનો રહેશે. તો ચાલો, ક ત્યાર પછી ખ, તો અહીં આપણે લખીશું ખ, ખટારાનો ખ, ખ સે ખરગોશ. ગ ઘ, ત્યાર પછી છે ચ, છ જ ઝ ટ
થ ડ ઢ ઢ પછી શું આવશે? હણ હશે બાણ. તો અહીંયા આપણે હણ લખીશું. ત થ થ પછી દ ધ ન પ ફ ફ પછી શું આવશે? તો કે બ. તો અહીં આપણે લખીશું બ. ભ મ ય ર લ વ અને શ. તો અહીં આપણે લખીશું શ. સ સ હ અને અહીં આપણે લખીશું ક્ષ. ત્યાર પછી ત્ર અને જ્ઞ. પ્રશ્ન ચાર બ. આપેલા શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. અહીં આપણને ત્રણ અલગ અલગ શબ્દ આપેલા છે, તો આપણે તે શબ્દનો ઉપયોગ કરી અને તેના વાક્ય બનાવવાના છે. તો ચાલો, પહેલું છે શરબત, તો આપણે વાક્ય બનાવશું. તમારે પણ મારી સાથે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, જનક શરબત ચક ચખ. જનક શરબત ચક. ત્યાર પછી છે બતક, તો આપણે તેનું પણ વાક્ય બનાવશું. તો ચાલો, બતખ મત પકડ. બતખ મત પકડ. ત્યાર પછી છે થર્મસ, તો તેમાં થર્મસ ભરકર રખ. થર્મસ ભરકર રખ. ત્યાર પછી પ્રશ્ન ચાર ક. નીચેનું પગલું વાંચો અને સુંદર અક્ષરે લખો. તો અહીં આપણને સરસ મજાનું એક નાનું એવું પગલું આપેલું છે, તો તેને પહેલાં આપણે વાંચીશું અને પછી આપણે બાજુમાં લખીશું. તો ચાલો, ચ લ ઝટપટ ચલ. ભારત ઝટપટ ચલ. જગત ઝટપટ ચલ. જનક ઝટપટ ચલ. ચાલો, તો હવે આપણે લખીશું. પહેલું છે ચ લ. ત્યાર પછી ઝટપટ ચલ. ત્યાર પછી ભરત ઝટપટ ચલ. ભરત ઝટપટ ચલ. ત્યાર પછી છે જગત ઝટપટ ચલ. ત્યાર પછી છે જનક ઝટપટ ચલ. તો જનક ઝટપટ ચલ. જનક ઝટપટ ચલ. તો વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણે હિન્દીનું પુનરાવર્તન પૂર્ણ કર્યું. તમારે પણ વિડીયો દ્વારા સમજી અને તમારી સાથે પોતીમાં પૂર્ણ કરવાનું છે.